શિક્ષણ મંત્રી ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય ભાજપ તથા ખેડા જિલ્લાના ભાજપ પ્રભારી જયસિંહ ચૌહાણ દ્વારા આજે જેડએસ ટીવીના સ્ટુડિયો ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જેડએસ ટીવીના એમડી સીઈઓ તથા સ્ટાફ તથા જેડએસ ટીવીના તમામ રિપોર્ટરોને શુભેચ્છા શુભકામનાઓ પાઠવી હતી। अरवली जिला में सिविल हॉस्पिटल की मांगनी साथ कांग्रेस द्वारा आंदोलन करवामां आव्युं, जेमां कांग्रेस द्वारा प्रतीक उपवास कार्यक्रम योजायो हतो। मोडासा खाते त्रण धारासभ्य मोडासाना धारासभ्य राजूभाई ठाकोर, बायड मालपुरना धारासभ्य जेसुभाई पटेल अने भिलोडाना धारासभ्य अनिल जेसियारा सहित 30 वधु कार्यकरोनी पोलीसे अटकायत करी अरवली जिल्लाना 6 तालुका मथक खाते प्रतीक उपवास करी रहेल कार्यकरोनी पण अटकायत करवामां आवी। जिल्लामां सिविलनी मांगणीने लईने छेल्ला 1 महिनाथी कराई रह्युं छे आंदोलन। देवांग चौधरी, जेडएस टीवी, अरवली। આ જિલ્લાની આમ પ્રજા અને ધારાસભ્યો કોંગ્રેસ હોવાના નાતે આ જિલ્લાના વિકાસમાં તમામ જગ્યાએ રાજ્ય સરકાર રોડો નાખી રહી છે। જ્યારે રાજ્યમાં અને વિશ્વની અંદર કોરોનાની મહામારી હોય, લોક આમ પ્રજા જ્યારે હોસ્પિટલની જરૂરિયાત છે ત્યારે આ હોસ્પિટલ પણ ન કરવી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ ન થાય એ પ્રકારની આ રાજ્ય સરકારની વ્યવસ્થા છે। પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસની તમામ અમારી ટીમ આ માગણી માટે ચાર રસ્તા ધરણા ઉપર ઉતરવા માટે માન્ય કલેક્ટર સાહેબને અમે મંજૂરી માગવાનો પત્ર આપ્યો, ત્યારે કલેક્ટર સાહેબ માત્ર ને માત્ર સરકારના પ્રતિનિધિ હોય એ પ્રકારનું વર્તે છે, સરકારનો એક ભાગ હોય એ રીતે વર્તે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વર્તે છે, અમને મંજૂરી લોકશાહીના સંવિધાનની અંદર છે કે વિપક્ષ માગણી કરી શકે, અમારો અધિકાર છે કે અમે માગણી કરીએ, જિલ્લાની અંદર સિવિલની માગણી કરીએ, કોલેજોની શિક્ષણની જરૂરિયાતની વાત કરીએ, પાણીની વાત કરીએ, સિંચાઈના પાણીની વાત કરીએ, એ અમારો અધિકાર છે વિપક્ષનો। પણ આ સરકાર બેરાકાળની જ કે જે અમારી રજૂઆતો માટે અમે ધરણા પર ઉતરવા માગીએ, અમે રેલી કાઢવા માગીએ, તમામ જગ્યાએ અમને મંજૂરી ન આપીને પોલીસ આગળ કરી અને ક્યારેક જરૂર પડે ત્યારે દંડાબાજી પણ કરી, આ પ્રકારની હાલત આ જિલ્લાની થઈ છે। ત્યારે મારા રાજ્ય સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે હવે લોકશાહી મરી પરવાના આરે આવી છે, ત્યારે આમ પ્રજાની જે જરૂરિયાત છે એવી છેલ્લી જરૂરિયાત અમારી આરોગ્યની છે અને સિવિલ હોસ્પિટલની છે, અમે લઈને જ રહીશું ભલે સરકારને અમને આગામી રણનીતિ શું છે। અમારી રણનીતિ એ જ છે, આવનારા દિવસોમાં અમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની અમારી તૈયારી છે સરકાર, અને અમે પ્રજાને રોડ ઉપર લાવવા માંગીએ છીએ, પ્રજા તૈયાર છે, સરકાર જે કરવું હોય તે કરે, બાકી અમારી સિવિલ હોસ્પિટલ લઈને